પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્થિક ક્ષેત્રો સાથે બહુસ્તરીય જોડાણ માટે ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કર્યો. ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ. બેઠકમાં 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા. દાદરા અને નગર હવેલી પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસે 20 સ્ટાર પ્રચારકોની જાહેરાત કરી. સુરતમાં પ્રોસેસિંગ મિલો 1 મહિનો બંધ રાખવા અંગે વિચારણા કરવામાં આવી. રો મટીરીયલના ભાવમાં થઈ રહ્યો છે સતત વધારો. વ્યારા નગરપાલિકાની ઉત્તમ કામગીરી. પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બનાવ્યું બેસ્ટ. પ્લાસ્ટિકના કચરામાંથી ગાર્ડનની બેન્ચ બનાવાઈ, જેના બાદ 2 પ્રોજેક્ટ સફળ થતા 9 પ્રોજેક્ટ શરૂ કરાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુરત કોર્પોરેશને તૈયાર કરેલી પાર્કિંગ પોલિસીને અપનાવીને પોતાની એક નવી પોલિસી કરી તૈયાર. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે મારી સાથે ન્યૂઝ રૂમ લાઈવમાં આપ સૌનું સ્વાગત છે. એક મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું. ભારતીય ટીમને એક સરપ્રાઈઝ મળી છે. જી હા, વર્લ્ડ કપ પહેલાની એક નવી સરપ્રાઈઝ. ભારતીય ટીમની એક નવી જર્સી લોન્ચ થઈ ગઈ છે. આ જર્સીની વાત કરીએ આપને. હાલ જે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટનો ચસકો ઘણા બધાને લાગ્યો છે અને આ ક્રિકેટના માહોલમાં, ક્રિકેટ ફીવરની અંદર T20 વર્લ્ડ કપની ટીમમાં જે ફેરફાર થયો છે અને એની સાથે T20 વર્લ્ડ કપ પહેલાં સરપ્રાઈઝ જાહેર થઈ. ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ થઈ. બિલિયન ચીયર્સ જર્સી તરીકે ઓળખાશે આ જર્સી. ઘણા લોકો અલગ અલગ રંગ, અલગ અલગ નંબર અને અલગ પ્રકારના કલરમાં પણ માનતા હોય છે અને તેને પણ એક સરપ્રાઈઝ ચાર્મ તરીકે જોતા હોય છે. ત્યારે જોવાનું રહેશે કે આગળના સમયમાં આ જર્સી ભારતીય ટીમ માટે કેટલી સફળ અને લકી સાબિત થાય છે. તો T20 વર્લ્ડ કપની ટીમમાં ફેરફાર થયો છે. અક્ષરના સ્થાને શાર્દુલનો સમાવેશ થઈ રહ્યો છે. 17 ઓક્ટોબરથી આ ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. T20માં ભારતીય ટીમનો હંમેશા દબદબો જોવા મળ્યો છે, ત્યારે UAEના ઓમાનમાં રમાશે આખી મેચ. કોહલી અને શર્મા કપ્તાન તથા ઉપકપ્તાન હશે. પીએમ મોદી હંમેશા વિકાસની વાતો કરે છે અને વિકાસ તેમની પ્રાથમિકતા હોય છે. વિકાસ માટેના જે કોઈ પણ આયોજનો છે, જે કંઈ પણ યોજના હોય છે, તે તાત્કાલિક ધોરણે દેશભરમાં લાગુ થાય તે તેમની હંમેશા પ્રાયોરિટી રહી છે. આ જ પ્રાયોરિટીના અનુસંધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્થિક ક્ષેત્રો સાથે બહુસ્તરીય જોડાણ માટે ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કર્યો. આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે રેલ અને રોડ સહિત 16 મંત્રાલયોને જોડે છે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન 21મી સદીના ભારતને પ્રોત્સાહન આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અમે આગામી 25 વર્ષ માટે ભારતનો પાયો બનાવી રહ્યા છીએ. પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ભારતના આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસના આત્મનિર્ભરતાના સંકલ્પ તરફ લેવા જઈ રહ્યું છે. भारत आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए ज्यादा से ज्यादा इन्वेस्टमेंट करने के लिए प्रतिबद्ध है, तो वही आज का भारत हर वो कदम भी उठा रहा है
जिससे प्रोजेक्ट्स में देरी ना हो, रुकावटें ना आए, कम समय पर पूरा हो। साथियों, देश का सामान्य मानवी एक छोटा सा भी घर बनाता है तो उसके लिए बाकायदा प्लानिंग करता है। कोई बड़ी यूनिवर्सिटी बनती है, कोई कॉलेज बनाता है, तो भी पूरी प्लानिंग के साथ बनाया जाता है। समय समय पर उसके विस्तार की गुंजाइश को भी पहले से ही सोच लिया जाता है। और ये इसमें हर किसी का अनुभव है, हर एक का ये अनुभव से आप गुजरे हैं। लेकिन दुर्भाग्य से हम भारत में इंफ्रास्ट्रक्चर से जुड़े प्रोजेक्ट्स में कॉम्प्रिहेंसिव प्लानिंग से जुड़ी अनेक कमियां रोजमर्रा अनुभव करते हैं। देशभर में लखीमपुर हिंसा की बात करवामां आवे तो अहिंसा बंद थवानुं नाम ज नथी लेती अने हिंसा ने लईने जे पड़घा पड्या छे तेमां हवे राहुल गांधीए पण झंपलाव्युं छे अने गृहमंत्रीना राजीनामानी पण वात करी छे। विपक्ष चारे कोरथी सरकारने घेरवानी कोशिश करी छे। लखीमपुर हिंसा बाद ज्यां एक तरफ विपक्ष अने केन्द्र सरकार पर प्रहारो करी रही छे त्यारे बीजी तरफ राजकारण उग्र बनतुं जणाई रह्युं छे। लखीमपुर हिंसाना मुख्य आरोपी अने केन्द्रीय राज्यमंत्री आशीष मिश्राना पिताना राजीनामा पर दबाण वधी रह्युं छे। ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળ બુધવારે લખીમપુર હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી। રાષ્ટ્રપતિ જી સે કહા કે દેખીએ જબ તક યે વ્યક્તિ મંત્રી હૈ તબ તક ન્યાય નહીં મિલ સકતા હૈ, ઇસ મંત્રી કો હટા દેના ચાહિયે ઓર સુપ્રીમ કોર્ટ કે દો સિટિંગ જજિસ કી ઇન્ક્વાયરી હોની ચાહિયે और जिन्होंने भी ये हत्या की है, मर्डर किया है, उनको सजा मिलनी चाहिए। उन्होंने आश्वासन दिया कि आज ही वे सरकार से इस पे चर्चा करेंगे। सरकार की जिम्मेदारी होती है कि देश की और जनता की आवाज सुने। ये मेरी मांग नहीं है, कांग्रेस पार्टी की मांग नहीं है, हमारे साथियों की मांग नहीं है, ये जनता की मांग है। और जैसे मैंने कहा, उत्तर प्रदेश के जन जन की मांग है और उन शहीदों के परिवारों की मांग है जिन्होंने अपने गांधीनगर खाते एक कैबिनेट बैठक योजाई थी। आ कैबिनेट बैठक में आगामी 100 दिवस प्लान में शू महत्व रहे गुजरात ने विकास साथ जुड़ी हमें जयरे आगामी वर्ष में विधानसभा इलेक्शन है तरह ये पहला गुजरात की जनता शू नव कर सकते चर्चा थी। गांधीनगर खाते कैबिनेट बैठक योजाई। मुख्यमंत्री भूपेन्द्र पटेले तमाम प्रधानों ने एक खास सूचना साथ 100 दिवस एक्शन प्लान तैयार करने की सूचना आपी। તેને ધ્યાનમાં લઈને કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાન પોતાના વિભાગના અને પોતાના વિસ્તારના એક્શન પ્લાન કેબિનેટ બેઠકમાં રજૂ કર્યા। આ બાબતે ખાસ સમીક્ષા પણ કરવામાં આવી અને આગામી સમયમાં જે એક્શન પ્લાન જેમાં સીધું જાહેર જનતા ઇન્વોલ્વમેન્ટ હોય તેવા પ્લાનને પૂર્ણ કરવાનું આયોજન પણ કરવામાં આવશે। ભૂપેન્દ્ર પટેલ માં અંબાના દર્શને પહોંચ્યા। સ્વાભાવિક રીતે જ્યારે હવે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે નવરાત્રિને એક વિશેષ પ્રકારનો ઉત્સાહ તમામ લોકોમાં જોવા મળતો હોય છે અને માતાની આરાધના હંમેશા પ્રાથમિક રૂપે તેને મહત્વ આપવામાં આવતું હોય છે ત્યારે સૌ કોઈ માતાના આશીર્વાદ મેળવવા માંગતા હોય છે તે તમામની વચ્ચે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવરાત્રિના અષ્ટમીના દિવસે માં અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા। મંદિરના નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી અને પંચી મહારાજના આશીર્વાદ લીધા અને ગુજરાતની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી। ત્યારબાદ મુખ્યમંત્રી ગબ્બર ખાતે લાભાર્થીઓને મફત પ્લોટની સનદોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું।
લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેને લઈને જે પેટા ચૂંટણી છે તેને લઈને બંને પક્ષે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ખાસ કરીને કોંગ્રેસે પૂરી તાકાત લગાવી અને સ્ટાર પ્રચારકોની યાદી પણ તેમાં આગળ લાવી દીધી છે. સ્વાભાવિક રીતે જનતાને કોઈ ને કોઈ રીતે તેમનો વિશ્વાસ જીતવા અલગ અલગ હાથ અજમાવતા હોય છે. ત્યારે 30 ઓક્ટોબરના રોજ યોજાનાર લોકસભા બેઠકની પેટા ચૂંટણીની તૈયારી થઈ ચૂકી છે. ત્યારે દાદરા અને નગર હવેલી પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસે 20 સ્ટાર પ્રચારકોની જાહેરાત કરી, જેમાં હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા કનૈયા કુમાવરનો સમાવેશ કરવામાં આવ્યો. ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને હાર્દિક પટેલનો સ્ટાર પ્રચારક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે સ્ટાર પ્રચારકમાંથી પરેશ ધાનાણીની બાદબાકી કરવામાં આવી છે. નવરાત્રિને લઈને જે સુરતમાં માહોલ ક્યાંક ક્યાંક બગડ્યો હતો, પોલીસ સાથેનો જે સંઘર્ષની ઘટના સામે આવી હતી તેમાં એબીવીપીના કાર્યકર્તાઓ તેમાં રોષે ભરાયેલા જોવા મળ્યા. તેમનું એ પણ કહેવું છે કે થોડા સમય પહેલા જન આશીર્વાદ યાત્રા નીકળી ત્યારે કેમ પોલીસ કશું બોલી ન હતી. સુરતમાં એબીવીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરત VNSU યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા ત્યારે સુરતની ઉમરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેમને માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતને ખબર છે કે ગઈકાલે સુરતમાં VNSU એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કુલપતિની પરમિશનને ધ્યાને લઈ, કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઈ આયોજન કરવામાં આવ્યું હતું. પણ પોલીસ પ્રશાસન દ્વારા અચાનક આવીને એબીવીપીના પ્રદેશ મંત્રી હિમલેશસિંહ ઝાલા પર ખોટા આરોપ લગાડી, આક્ષેપો લગાડી હુમલો કરવામાં આવે છે. સાથે જે બહેનો ગરબા રમતી હતી તેઓને મા બહેનો પરથી આ નવરાત્રિના પવિત્ર તહેવાર પર ગાળો બોલવામાં આવી પોલીસ પ્રશાસન દ્વારા. આઝાદી કા અમૃત મહોત્સવ, જી હા, તેની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પની પણ એક આખા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક રીતે જ્યારે કોઈ મોટો ઉત્સવ અથવા કોઈ મોટી યોજના અથવા કોઈ મોટી ઉજવણી થતી હોય છે ત્યારે તેમાં લોકજાગૃતિ સાથેનો કોઈ સંવાદ અથવા તેવો કંઈક મેસેજ અને લોકસેવાનું પણ કાર્ય ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ કરવાની કોશિશ કરવામાં આવતી હોય છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. નામદાર સુપ્રીમ કોર્ટ અને નાલસાના સુત્તાના ભાગરૂપે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રક્તદાન એ મહાદાન સંકલ્પ હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ HA દવેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પોતે રક્તદાન કરી આ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. નામદાર સુપ્રીમ કોર્ટ અને નાલસાના જે સૂચન છે અને એના અનુસંધાને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા મહીસાગર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે જે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. રક્તદાન એ તો મહાદાન છે, બધાને ખબર જ છે. અને રક્તદાન એ એક એવી વસ્તુ છે કે જે જીવન લોકોનું બચાવી શકે તેમ છે. આજરોજ મેં પણ આપેલ છે અને અમારા જ્યુડિશિયલ ઓફિસર તથા સ્ટાફ મેમ્બર્સ તથા હોમગાર્ડ્સના મેમ્બર તથા બીજા જિલ્લાના વહીવટીતંત્રના જે બધા સ્ટાફ છે એ બધા આપવાના છે, રક્તદાન કરવાના છે. તો મારી આપ સૌને નમ્ર અપીલ છે કે જેટલું બને તેટલું રક્તદાન કરો. રક્તદાન કરવાથી કોઈ તકલીફ થતી નથી અને મારા હિસાબે તો નવું લોહી આવે છે તો નવી ઉર્જા પણ ઉત્પન્ન થાય છે આપણા શરીરમાં. પ્રાથમિક શાળામાં સ્વાભાવિક રીતે જ નાના ભૂલકાઓને ઉત્સાહ આપવા અને તેમને જીવનના અલગ અલગ રસ અને આનંદ આપવા માટે નવી નવી પ્રવૃત્તિઓ તેમના પ્રોત્સાહન માટે ખૂબ જ જરૂરી હોય છે. તેમના વિકાસ માટે અવારનવાર મોટા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે અને તેને જ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત GCERT ગાંધીનગર ડાયટ સંતરામપુર પ્રેરિત તાલુકા કક્ષાનો પ્રાથમિક શાળાઓનો કલા ઉત્સવ લુણાવાડા BRC ભવન ખાતે યોજાયો, જેમાં લુણાવાડા તાલુકાના 28 કલ્ચરના 4 સ્પર્ધાઓ, કાવ્યગાન, વક્તૃત્વ, નિબંધ અને ચિત્રમાં 112 બાળકોએ ભાગ લીધો. ભાગ લેનાર વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓમાંથી વિજેતાઓને
જીસીઆરટી નોમ્સ પ્રમાણે રોકડ પુરસ્કાર તેમજ તમામને દાતાઓ તરફથી પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીસીઆરટી ગાંધીનગર ડાયટ સંતરામપુર પ્રેરિત તાલુકા કક્ષાનો આ પ્રાથમિક શાળાઓનો કલા ઉત્સવ આજે લુણાવાડા બીઆરસી ભવન ખાતે યોજાયો, જેમાં તાલુકાના લગભગ તમામ ક્લસ્ટરના 28 ક્લસ્ટરના 28x4 પ્રમાણે કાવ્યગાન, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં તમામ બાળકોએ ભાગ લીધો છે. તાલુકાના કુલ 112 બાળકોએ આજે પોતાની કલાનો અહીંયા ખૂબ સરસ મજાનો સારી રીતે કલા નિખારવાનો એક પ્રયાસ કર્યો છે અને એના માટે આજે સરસ મજાની તક મળી છે. એના માટે આપણે ગુજરાત સરકાર, જીસીઆરટી અને ડાયટ સંતરામપુરનો આખો બીઆરસી પરિવાર વતીથી અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સુરતમાં ગરબા રમવા માટે આપણે જોયું છે કે જે પ્રકારે આપણે સતત જોતા આવ્યા છે કે કોઈ ને કોઈ રીતે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થતું જોવા મળતું હોય છે અને આ જ ઘર્ષણના અનુસંધાને હવે એબીવીપીએ વાતના આગળ વધારી છે. આપણે બતાવી દઈએ કે નવરાત્રી હજુ ચાલુ છે, પરંતુ આ ઘર્ષણ ક્યાંક સુરતમાં પૂર્ણ નથી થયું. ત્યારે આ બાજુ જામનગરમાં પણ એબીવીપી દ્વારા ગુજરાત આયુર્વેદની વાત કરવામાં આવે તો ત્યાં પણ પોલીસ હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય અને પોલીસના એજન્ડા સ્ટાફે ગરબા ખેલના પાપ હે જેવા નારા લાગ્યા. સુરત પોલીસ કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. સુરતમાં પેલી બાઇટ નવરાત્રીનો ઉત્સાહ સ્વાભાવિક રીતે ચારે બાજુ જોવા મળી રહ્યો છે. જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ નવરાત્રીનો ઉત્સાહ પણ વધતો જતો જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક રીતે છેલ્લા 1.5 વર્ષથી ક્યાંક અંકુશ હતો નવરાત્રીના ગરબા પર કોરોનાના કારણે. હવે આ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્ર ખાતે નવરાત્રી પર્વના 8મા નોરતે હિન્દુ અને મુસ્લિમ બંગાળી ભાઈઓ દ્વારા ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરાયું. હિન્દુ મુસ્લિમની કોમી એકતા સમાન દુર્ગાપૂજામાં મોટી સંખ્યામાં બંગાળી સમાજના ભાઈઓ, જિલ્લાના હિન્દુ ભાઈઓ જોડાયા હતા. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમા આવા માતાજીના પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે. સાચી આર્ટ એને જ કહેવાય કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી જાણે. જી હા, કારણ કે જ્યારે આપણે વેસ્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કદાચ આપણે આશા મૂકી દીધી હોય છે કે હવે આમાં કશું જ નહીં થઈ શકે, અને એમાંથી પણ જો કોઈ બેસ્ટ બનાવી જાણે તો સાચા અર્થમાં સાચી કલાકારી છે. અને આ કલાકારી જ ક્રિએટિવિટીનું એક મોટું અનુ એક્ઝામ્પલ કહી શકાય. અને તેને અનુસંધાને ગુજરાતની વ્યારા નગરપાલિકા દ્વારા કચ્છમાં આવેલ પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રોજેક્ટ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યો છે. વ્યારા નગરપાલિકા દ્વારા આગળના 2 પ્રોજેક્ટ સફળ થતા આ નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. કચ્છની ડમ્પિંગ સાઇટ પર જેટલા પણ નાળિયેર આવે છે તેને પહેલાં અલગ અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સુકવીને મશીનમાં કોકોપીટ બનાવવામાં આવે છે. અચ્છા, વ્યારાની અંદર જે આપણો વ્યારાનો વેસ્ટ ભેગો થતો હતો એને આપણે વ્યારા નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર અત્યારે પ્રથમ તો લઈ જવામાં આવે છે અને ડમ્પિંગ સાઇટને પૂરેપૂરી રિસોર્સ રિકવરી સ્ટેશનની અંદર ફેરવવામાં આવી છે. ત્યાં આગળ આપણો સંપૂર્ણ કચરો સાયન્ટિફિક વેથી પ્રોસેસ થઈ અને કચરો કચરો ન રહેતા એક જાતનો રિસોર્સ બને એ રીતની પ્રોસેસ વ્યારા નગરપાલિકામાં કરવામાં આવી રહી છે. હવે સૌપ્રથમ તો જે આ કચરો આવે છે એને આપણે વેઇટ કરીને લઈએ છીએ અને ત્યાર પછી
એનો સૂકો અને ભીનો કચરો બંનેને અલગ અલગ કરી અને જે સૂકો કચરો છે એમાંથી એમનું સેગ્રિગેશન કરી અને અલગ અલગ જે સેગ્રિગેટ મટીરિયલ હોય છે એને વેન્ડર્સને આપવામાં આવે છે. ભીના કચરાની અંદરથી આપણે ખાતર બનાવવામાં આવે છે અને સૂકો કચરોમાંથી જે મેઇનલી જે હેઝારડસ તરીકે આપણને જે પ્લાસ્ટિક વેસ્ટ છે એને અલગ અલગ કોમ્પોનન્ટમાં ડિવાઈડ કરી અને એમાંથી તેલ, એમાંથી પેવર બ્લોક, એમાંથી બાકડા, આ બધી વસ્તુઓ પણ બનાવવામાં આવી રહી છે. અને આખું રિસોર્સ રિકવરી સ્ટેશન છે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી અને એ સંપૂર્ણ સ્ટેશન એ સાયન્ટિફિક વેથી કચરાનું ડિસ્પોઝલ કરે એ રીતની સાઇટ વ્યારા ખાતે ડેવલપ કરવામાં આવી છે. વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે સુરતની અંદર અનેક પ્રકારના બનાવો બને છે અને ક્યાંક ને ક્યાંક ક્રિમિનલ કેસથી પણ જો વાત કરવામાં આવે તો આ બનાવો વધતા જતા જોવા મળી રહ્યા છે અને તેને જ અનુસંધાને એક બાદ એક ચોરીની ઘટના પણ સામે આવતી જોવા મળે છે. ત્યારે સુરતમાં રાંદેર શીતળ ટોકીસ પાસેના સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં ભંગાર ચોરીના આરોપ સાથે એક યુવકની હત્યા કરવામાં આવી અને યુવકના મૃતદેહને એના જ ઘર પાસે ફેંકી દેવાયો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. મૃતકના પરિવારે રફીક ભંગારવાલા પર હત્યાનો આક્ષેપ કર્યો જેના કારણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ શરૂ કરી. રાંદેર વિસ્તારમાં, સુભાષનગર વિસ્તારમાં મરણ જનાર છે આયુબશાહ ચાંદખાન પઠાણ. એના પર ભંગાર ચોરીનો આરોપ લગાવી અને આરોપી ફકીરશાહ ગુલાબશાહે એને માર માર્યો અને જે માર બાદ એનું મૃત્યુ નિપજ્યું. જે બાબતે મરણ જનારની પત્નીએ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરાવી જે બાબતે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી ગઈ અને તપાસ હજુ હાથ ધરી છે. કેવી રીતે મારવામાં આવ્યો હતો અને કેટલા રૂપિયાની ભંગારને ચૂકવી? ભંગાચોરીના આરોપસર આરોપીએ મરણ જનારને માર માર્યો હતો અને જેના કારણે એનું મૃત્યુ નિપજ્યું છે. હાલ પોલીસ તપાસ તજવીજ કરી રહી છે, આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને અટક કરવા માટે પણ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે. તો હત્યાના બનાવો દિવસે ને દિવસે વધતા જતા જોવા મળી રહ્યા છે. એક બાદ એક શહેરમાં અને જિલ્લામાં કોઈ ને કોઈ રીતે હત્યાના આ બનાવોએ માઝા મૂકી છે અને તેને લઈને પોલીસ તંત્ર પર પણ ઘણા બધા સવાલ ઊભા થયા છે. જોકે આ તમામની વચ્ચે બતાવી દઈએ કે અંબાજીના યુવક વિનય રાવલની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતી પર દુષ્કર્મના ઈરાદે આવેલા આરોપીઓને રોકવા જતાં વિનય રાવલની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ચાર આરોપીઓએ ગબ્બર નજીક સનસેટ પોઈન્ટ પર યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી જ્યારે ત્રણ આરોપીની શોધખોળ હાલ યથાવત છે. જિલ્લા પોલીસ અને ઇન્વેસ્ટિગેશન ટીમ, ડોક્સકોડ, એલસીબી, એસઓજીની ટીમ સતત તપાસ કરી રહી છે. એ મર્ડરની ઘટના એવી રીતેની હતી કે સનસેટ પોઈન્ટ ઉપર ચાર અજાણ્યા ઇસમોએ એક સ્ત્રી ઉપર દુષ્કર્મ કરવાના ઈરાદાથી હમલો કરેલો હતો. જ્યારે એની આબરૂ બચાવવા માટે વિનયભાઈ રાવલને એ આરોપીઓથી લડતા લડતા એમનું મર્ડર થઈ ગયેલું હતું. એ ગુનાના કામે પોલીસ દ્વારા પ્રવીણભાઈ કાંતિભાઈ ગમાર, રહેવાસી બેડા ખેરાણીની અત્યારે ધરપકડ કરવામાં આવી ગયેલી છે અને બીજો એક નામ સુરતાભાઈ મુગિયાભાઈ પરમારને આ તપાસમાં ખુલેલો છે. સુરતાભાઈની ધરપકડ કર્યા પછી બીજા આ આરોપના જોડાતા લિંકોની આગળની તપાસ થશે. આ આખી કામગીરીમાં પોલીસ દ્વારા મોટાભાગે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગ્રાઉન્ડ કોમ્બિંગનો ઇસ્તેમાલ કરવામાં આવી ગયો. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, તમામ ખબર અને તમામે તમામ જિલ્લાની પૂરતી માહિતી અને નવરાત્રિના રંગે રંગની રંગે નવરાત્રિ કેવી જઈ રહી છે ગુજરાતીમાં તે પણ અમે આપણે બતાવતા રહીશું. આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.